Hello, my dear students. How are you? Before I start my presentation, first off, I give you my introduction. My name is Chetan Bhai L. Patel. I am a teacher of Sri B.P. Davada Saraswati Vidyalaya, Dwarka. I have been serving in this school since 2008. My special subject is English, and I also teach there Gujarati. Today, I am going to discuss about the grammar topic, the simple present tense. For the students of 9 and 10, the necessary tenses are, the first one is the simple present tense, like sadho vartman ka. The second one is the simple past tense, sadho bhutkar. The simple future tense, sadho bhavishya ka. The present continuous tense, chalu vartman ka. The past continuous tense, chalu bhutkar. The present perfect tense, purna vartman kaal. And last one is the past perfect tense, like purna bhutkar. Now I start the simple present tense. The simple present tense, like sadho vartman kaal. So, sau pratham mitro. આપણે આ સાદા વર્તમાનકાળના ઉપયોગ જોઈશું, એટલે કે આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ ક્યારે કરી શકીએ તો એના નિયમો સમજીએ. પહેલો નિયમ છે કે વારંવાર, દરરોજ અથવા નિયમિત રીતે થતી ક્રિયાઓ દર્શાવવા માટે, ટેવ અથવા ટેવ રૂપે થતી ક્રિયાઓ દર્શાવવા માટે, સનાતન સત્ય, ગણિત કે વિજ્ઞાનના નિયમો, કહેવતો અને રૂઢિપ્રયોગો દર્શાવવા માટે, નાટકના સંવાદો અથવા કોઈ ક્રિકેટ કોમેન્ટ્રી હોય એ પણ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર દર્શાવી શકો છો. અને છેલ્લું જે છે એ બોલનારનું ભાષા પરનું પ્રભુત્વ અને સ્થાયી નિવાસ સૂચવવા માટે પણ સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. હવે આગળ જોઈએ કે ઓળખના શબ્દો, એટલે કે કયા કયા શબ્દો દ્વારા તમે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને ઓળખી શકો, એટલે કે સમય સૂચક શબ્દો. પહેલો શબ્દ છે એવરીડે. આપણે ગુજરાતી કરીએ તો એવરીડે એટલે દરરોજ. બીજું છે ડેઇલી. ડેઇલીનો અર્થ પણ થાય છે દરરોજ. ઓલવેઝ. ઓલવેઝ એટલે હંમેશા. નેવર. નેવર એટલે ક્યારેય નહીં. જનરલી એટલે સામાન્ય રીતે. સમટાઈમ્સ એટલે કેટલીક વાર. ઓફન એટલે અવારનવાર, વારંવાર. રેગ્યુલરલી એટલે નિયમિતપણે. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. અને છેલ્લો શબ્દ છે ઓકેઝનલી. ઓકેઝનલી એટલે પ્રસંગોપાત. તો મિત્રો, ખાસ કરીને આ ઓળખના શબ્દો જે છે એના દ્વારા આપણે આ સાદા વર્તમાનકાળને ઓળખી શકીએ. એટલે ફરી એકવાર હું એનું પુનરાવર્તન કરું છું. પહેલો શબ્દ છે એવરીડે, ડેઇલી, ઓલવેઝ, નેવર, જનરલી, સમટાઈમ્સ, ઓફન, રેગ્યુલરલી, યુઝ્યુઅલી. અને છેલ્લો શબ્દ છે ઓકેઝનલી. તો આ શબ્દો દ્વારા આપણે સાદા વર્તમાનકાળને ઓળખી શકીએ છીએ. હવે આગળ વાત કરીએ કે એની એક શોર્ટકટ કી. તો સાદો વર્તમાનકાળ જે છે એને ઓળખવા માટે ત્રણ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. એક છે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ. બીજું જે છે એ મૂળ રૂપ અને ડુ અને ડસ. હવે સાદા વર્તમાનકાળના જો એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય હશે તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ અને મૂળ રૂપનો ઉપયોગ થશે. પણ જો સાદા વર્તમાનકાળનું નેગેટિવ સેન્ટેન્સ અથવા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જો આપણે બનાવવાનું હશે ત્યારે આપણે ડુ કે ડઝનો ઉપયોગ કરીશું. એટલે આ શોર્ટકટથી તમારે ખાસ યાદ રાખવાની છે કે જેમાં ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ મુકાય છે, સાથે એની મૂળ રૂપ અને પ્રશ્નાર્થ અને નકાર વાક્યની અંદર ડુ અને ડઝનો ઉપયોગ થાય છે. ત્યાર પછી અગત્યની એક બાબત જે છે એ તમને સમજાવું કે સાદા વર્તમાનકાળના વિધાન વાક્યની અંદર જો કર્તા તરીકે એટલે કે સબ્જેક્ટ તરીકે આઈ, વી, યુ અને ધે આપેલું હોય તો એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાય છે. એટલે આ પહેલી બાબત છે, ખાસ ધ્યાનમાં રાખજો કે સાદા વર્તમાનકાળનું હકાર વાક્ય અથવા કે વિધાન વાક્ય હોય એના સબ્જેક્ટ તરીકે એટલે કે કર્તા તરીકે
आई वी यू अने दे होय तो एनी साथे हमेशा क्रियापदनु मूळ रूप मुकाय छे। बीजी बाबत कि आपणे जो कि आई वी यू दे होय तो एनी साथे क्रियापदनु मूळ रूप मुकाय छे, पण आ हकार वाक्यनी अंदर कर्ता तरीके त्रीजो पुरुष एक वचन એટલે કે હી સીટ આપેલ હોય તો એવા ક્રિયાપદને તમારે એસ કે ઈએસ પ્રત્યય લગાડવાનો, એટલે આ બે બાબતો ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે કે આઈ વી યુ દે હોય તો એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે, અને સાદા વર્તમાનકાળના હકાર વાક્યની અંદર ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી ઇટ હોય તો હંમેશા ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે। હવે આગળ જોઈએ કે હવે એસ કે ઈએસ લગાડવાના જે નિયમો છે કે ક્રિયાપદને તમે કઈ રીતે એસ કે ઈએસ લગાડશો, તો પહેલો નિયમ કે સાદા વર્તમાનકાળના વિધાન વાક્યની અંદર સબ્જેક્ટ તરીકે એટલે કે કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન જે હમણાં મેં વાત કરી કે હી સીટ આપેલ હોય અને ક્રિયાપદનો છેલ્લો અક્ષર એટલે કે વાક્યની અંદર તમે જુઓ કે વાક્યની શરૂઆતમાં હી સીટ આપેલું હોય કર્તા તરીકે અને એવા ક્રિયાપદની અંદર છેલ્લો અક્ષર એસ ડબલ એસ એસએચ સીએચ એક્સ ઓ કે ઝેડ આપેલા હોય તો ક્રિયાપદને ઈએસ પ્રત્યય લાગે છે। એટલે આ ખાસ નિયમ યાદ રાખવા જેવો કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ ડબલ એસ એસએચ સીએચ એક્સ ઓ કે ઝેડ આપેલા હોય તો ક્રિયાપદને ઈએસ પ્રત્યય લાગે છે। તો હવે આ જે નિયમ છે એને લગતા આપણે ઉદાહરણ જોઈએ, તો પહેલું જે છે ડબલ એસ વાળું પાસ ઉદાહરણ છે પીએ ડબલ એસ પાસ, એને તમે ઈએસ લગાડશો એટલે પાસિસ થશે। બીજું એક્ઝામ્પલ બ્રશ અને વોશ, એ બંને ક્રિયાપદની પાછળ એસએચ લાગેલો છે તો એને આપણે બ્રશિસ અને વોશિસ એવું લગાડીશું। ત્યાર પછીનું જે ઉદાહરણ છે ટીચ TEACH ટીચ કે જેને આપણે TEACHES ટીચીસ લગાડીશું। ત્યાર પછીના જે બે એક્ઝામ્પલ ઉદાહરણ છે મિક્સ અને ફિક્સ, કે બંને ક્રિયાપદ જે છે એનો છેલ્લો શબ્દ જે છે છેલ્લો વર્ષ એ એક્સ આપેલો છે એટલે એને ઈએસ લગાડતા મિક્સિસ અને ફિક્સિસ થશે। ત્યાર પછીનું ઉદાહરણ છે ગો કે જે ક્રિયાપદની પાછળ ઓ લાગેલો છે તો એને આપણે એનું આપણે ચેન્જીસ કરશું ત્યારે ગોસ થશે। ત્યાર પછીનું જે ઉદાહરણ છે બઝ બીયુ ડબલ ઝેડ, એને ઈએસ લગાડતા બઝીસ એવું થશે। હવે આગળ નિયમ જોઈએ, નિયમ નંબર બે કે જે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાયના સ્થાને આઈએસ પ્રત્યય લાગે, એટલે તમારે આ નિયમમાં ધ્યાન એ રાખવાનું છે કે વાયની પહેલાં જો વ્યંજન આપેલો હોય તો વાય કાઢી અને આઈઈએસ મુકાય છે। એક્ઝામ્પલ ત્રણ જોઈએ, અહીંયા ત્રણ ઉદાહરણ આપેલા છે ફ્લાય ટ્રાય અને ક્રાય। તો ફ્લાય પહેલું જે છે છેલ્લું મેં કહ્યું એ પ્રમાણે કે ક્રિયાપદને અંતે તમે જુઓ વાય આપેલું છે અને એની પહેલાં વ્યંજન આપેલો છે એટલે વાય કાઢી અને ફ્લાય એફ એલ આઈ એસ ફ્લાઇઝ મુકાય છે। બીજું છે ટ્રાય ટી આર વાય ટ્રાય તો એનું થશે ટ્રાઇઝ, અને પછીનું ઉદાહરણ છે ક્રાય જેનું થશે ક્રાઇઝ। એટલે આ બીજો નિયમ સમજીએ તો છેલ્લો ક્રિયાપદને અંતે વાય હોય અને એની પહેલાં જો વ્યંજન હોય તો વાયના સ્થાને આઈ એસ પ્રત્યય લાગે છે। ત્યાર પછીનો ત્રીજો નિયમ કે જે ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય હોય તો વાય પછી માત્ર એસ પ્રત્યય મુકાય, એટલે કે વાયની પહેલાં જો સ્વર હોય, હવે સ્વર કુલ પાંચ છે આપણને ખ્યાલ હશે એ ઈ આઈ ઓ યુ, એટલે વાયની પહેલાં આ પાંચ સ્વરમાંથી કોઈ સ્વર આપેલો હોય તો એને માત્ર એસ લગાડવાથી એ ક્રિયાપદ જે છે એને એસ લગાડવાનું। પ્લે પ્લેસ પી આર એ વાય પ્રે તો પ્રેસ ડીયુ વાય બાય તો બાઈસ, તો ત્રણેય નિયમો ખાસ ધ્યાન રાખજો મિત્રો। પહેલો નિયમ છે કે કોઈ પણ ક્રિયાપદની પાછળ એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ ઓ કે ઝેડ આપેલા હોય તો માત્ર ક્રિયાપદને ઈએસ લગાડવાથી એ ક્રિયાપદ બનશે।
બીજો નિયમ વ્યંજન પ્લસ વાય, એટલે કે છેલ્લે વાય હોય અને એની પહેલાં જો વ્યંજન આપેલો હોય તો આઈએસ મુકાય છે. ત્રીજો નિયમ સ્વર પ્લસ વાય, એટલે કે વાયની પહેલાં જો સ્વર આપેલો હોય તો માત્ર એસ પ્રત્યય મુકાય છે. હવે આગળ નકાર અને પ્રશ્નાર્થ વાક્યની સમજૂતી, એટલે કે કેવી રીતે તમે નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય બનાવશો. તો પહેલી બાબત, સાદા વર્તમાનકાળનું નકાર વાક્ય તમારે બનાવવું હોય એટલે ડુ નોટ અને ડસ નોટ મુકાય છે. ડુ અને ડસ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ મુકાય છે. પ્રશ્નાર્થ વાક્યની અંદર ડુ અને ડસ વાક્યની શરૂઆતમાં મુકાય છે. હવે ખાસ અગત્યની બાબત કે વાક્યની શરૂઆત એટલે કે સબ્જેક્ટ તરીકે, કર્તા તરીકે જો હી સી ઇટ આપેલું હોય તો એની સાથે હંમેશા ડઝ મુકાય છે, અને આઈ વી યુ ધે આપેલું હોય તો એની સાથે ડુ મુકાય છે. એટલે ફરીથી એકવાર સમજી લઈએ કે સાદા વર્તમાનકાળનું જો નકાર વાક્ય તમારે બનાવવું હોય તો ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ થાય છે. પ્રશ્નાર્થ વાક્ય જો બનાવવું હોય તો પ્રશ્નાર્થ વાક્યની અંદર ડુ અને ડઝ એટલે વાક્યની શરૂઆતમાં મુકાય છે. અને એક બાબત અગત્યની કે ડુ અને ડઝની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ મુકાય છે. ક્યારે ડઝ આવે અને ક્યારે ડુ આવે એનો ખ્યાલ આપણને હવે આવી ગયો છે કે સબ્જેક્ટ તરીકે જો હી સી ઇટ આપેલું હોય તો ડઝ મુકાય છે, આઈ વી યુ ધે આપેલું હોય તો એની સાથે ડુ મુકાય છે. હવે ત્યાર પછી આની ત્રણેય જે વાક્યના પ્રકારો છે એની આપણે વાક્ય રચના જોઈએ. પહેલા નંબર ઉપર વિધાન વાક્ય, એટલે કે આપણે એફર્મેટિવ સેન્ટેન્સ, જેને આપણે હકાર વાક્ય પણ કહીએ. હવે કેવી વાક્ય રચના એમાં હશે તો હકાર વાક્યની વાક્ય રચનામાં સૌ પ્રથમ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. હવે અહીંયા મેં બે બાબત લખી છે, કર્તાની સાથે ક્રિયાપદનું મૂળરૂપ એસ અથવા એસ કે ઈએસ વાળું રૂપ. એટલે આપણને ખ્યાલ છે કે આઈ કર્તા તરીકે આઈ વી યુ અને ધે હોય તો એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવશે, અને જો સબ્જેક્ટ તરીકે વાક્યમાં કર્તા તરીકે જો હી સી ઇટ આપેલું હોય તો એસ કે ઈએસ વાળું રૂપ મુકાય છે. ત્યાર પછી વાક્યમાં કર્મ અને છેલ્લે અન્ય શબ્દ. સબ્જેક્ટ ક્રિયાપદનું મૂળરૂપ, એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અહીંયા હવે બે એક્ઝામ્પલ આપ્યા છે, મહેશ ખાલી જગ્યા ક્રિકેટ એવરી ડે. હવે કૌંસનો જે શબ્દ છે ટુ પ્લે, એ બરાબર ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા સમયસૂચક શબ્દ તરીકે એવરી ડે આપેલું છે, અને કર્તા તરીકે જો મહેશ આપેલું હોય તો આ ક્રિયાપદને આપણે એસ કે ઈએસ લગાડવાનું થશે. હમણાં જ નિયમ જોયો કે છેલ્લે કોઈ પણ ક્રિયાપદને છેલ્લે વાય હોય અને એની પહેલાં સ્વર આપેલો હોય તો માત્ર એસ લાગે, એટલે આનો જે જવાબ છે મહેશ પ્લેઝ ક્રિકેટ એવરી ડે. બીજું એક્ઝામ્પલ, આઈ ખાલી જગ્યા ધ ગાર્ડન એવરી ડે. અહીંયા પણ સમયસૂચક શબ્દ તરીકે એવરી ડે આપેલું છે, વાક્યનો જે સબ્જેક્ટ છે કર્તા તરીકે આઈ આપેલું છે, એટલે એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ એટલે માત્ર અહીંયા વિજિટ જવાબ આવશે. ત્યાર પછી બીજો જે પ્રકાર છે નકાર વાક્ય. હવે નકાર વાક્યની અંદર વાક્ય રચનામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વાક્યની શરૂઆતમાં કર્તા એટલે કે સબ્જેક્ટ, ડુ કે ડઝ નોટ, ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે ખાસ ધ્યાન રાખજો કે કર્તા તરીકે આઈ વી યુ ધે હોય તો એની સાથે હંમેશા ડુ મુકાય છે, અને કર્તા તરીકે જો હી સી ઇટ હોય તો ડઝ નોટ મુકાશે. એના પછી હંમેશા આવનારું જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું મૂળરૂપ આવશે, ત્યાર પછી કર્મ અને અન્ય શબ્દ. અહીંયા જે ઉદાહરણ આપ્યું છે વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ફ્રેન્ચ, કૌંસનો જે શબ્દ છે ટુ સ્પીક, મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે નકાર વાક્ય જ્યારે તમે બનાવો છો ત્યારે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ થાય
આઈ વી યુ અને ધેની સાથે ડુ નોટ આવે છે, હી સી ઇટની સાથે ડઝ નોટ મુકાય છે, એની સાથે આવનારું જે ક્રિયાપદ છે એ હંમેશા મૂળ ક્રિયાપદ મુકાય છે. હવે વીની સાથે ડુ અને બીજું જે ક્રિયાપદ મેં કહ્યું કે વી ડુ નોટ સ્પીક ફ્રેન્ચ. બીજું એક્ઝામ્પલ, ધ સન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇન ધ વેસ્ટ. વાક્ય નકાર છે, સમજો. જો હકાર વાક્ય હોય ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ, પણ આ નકાર વાક્ય છે એટલે કે ધ સન ડઝ નોટ રાઇઝ ઇન ધ વેસ્ટ. ધ સન ડઝ નોટ રાઇઝ ઇન ધ વેસ્ટ એટલે કે અહીંયા વાક્યની જે શરૂઆત છે એમાં ઇટથી થઈ છે એટલે એની સાથે ડઝ મુકાય છે. આગળ જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય જે છે એની અંદર ડુ કે ડઝ હંમેશા વાક્યની શરૂઆતમાં મુકાય છે. ત્યાર પછી એની સાથે કર્તા, પછી ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ પ્લસ અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય. અહીંયા બે જે એક્ઝામ્પલ આપેલા છે એની અંદર શરૂઆતમાં ખાલી જગ્યા છે, એટલે મેં કહ્યું એ પ્રમાણે કે પ્રશ્નાર્થ વાક્યની અંદર સૌ પ્રથમ ડુ કે ડઝનો ઉપયોગ આવે, ત્યાર પછી એની સાથે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાશે. હમણાં જે કહ્યું એ પ્રમાણે કે આઈ વી યુ અને ધેની સાથે ડુ મુકાય છે, હી સી ઇટ હોય તો ડઝ મુકાય છે. પહેલું જે સેન્ટેન્સ છે, ખાલી જગ્યા યુ ઓલવેઝ ખાલી જગ્યા ઓફ અર્લી ઇન ધ મોર્નિંગ, કૌંસમાં આપેલું છે ટુ ગેટ. હવે ડુ કે ડઝ, તો સબ્જેક્ટ તરીકે જ્યારે યુ આપેલું હોય એટલે વાક્યની અંદર તમે ડુ મૂકશો, એની સાથે આવનારું ક્રિયાપદ એ મૂળ ક્રિયાપદ એટલે આવશે જવાબની અંદર ગેટ. બીજું જે વાક્ય છે, ખાલી જગ્યા યુગ ખાલી જગ્યા ક્રિકેટ એવરી ડે, તો સબ્જેક્ટ તરીકે જ્યારે યુગ આપેલું છે એટલે હીની અંદર મુકાય, તો હી છે માટે અહીંયા ડઝ આવશે, એની સાથે આવનારું ક્રિયાપદ મૂળ ક્રિયાપદ ડઝ યુગ પ્લે ક્રિકેટ એવરી ડે, આ રીતે વાક્ય બનશે. એટલે ત્રણેયની જે વાક્ય રચના છે એ ધ્યાન રાખજો. હકાર વાક્ય એટલે કે વિધાન વાક્યમાં કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે યસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. નકાર વાક્યની અંદર કર્તા ડુ નોટ કે ડઝ નોટ, ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. પ્રશ્નાર્થ વાક્યની અંદર ડુ કે ડઝ એ વાક્યની શરૂઆતમાં મુકાય છે, ત્યાર પછી કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાશે. એટલે આ પ્રમાણે આ સાદા વર્તમાનકાળની વાક્ય રચના બનશે. આગળ આપણે એની કેટલાક ઉદાહરણો જે છે એફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે હકાર વાક્યના જે ઉદાહરણો છે એ જોઈએ. આઈ ખાલી જગ્યા ન્યૂઝ પેપર ડેઇલી ઇન ધ મોર્નિંગ. હવે પહેલાં જ્યારે તમે જવાબ લખો છો ત્યારે સબ્જેક્ટ અને સમયસૂચક શબ્દમાં ખાસ ધ્યાન રાખવાનું. સબ્જેક્ટ તરીકે અહીંયા આઈ આપેલું છે અને સમયસૂચક શબ્દ પણ ડેઇલી આપેલું છે, તો આઈની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જવાબ આવશે વીચ. બીજું વાક્ય, અવર હાર્ટ ખાલી જગ્યા 1,03,680 ટાઈમ્સ ઇન અ ડે, એ કૌંસમાં આપેલું છે ટુ પંપ, પણ અહીંયા સબ્જેક્ટ તરીકે જે આપેલું છે અવર હાર્ટ, જેને આપણે ઇટ તરીકે લઈએ તો પંપ જે જવાબ છે કૌંસમાં ટુ પંપ આપેલું છે એટલે એસ કે યસ લગાડતા માત્ર અહીંયા એસ લાગશે, પમ્પ્સ પીયુ એમ પી એસ. ત્રીજું એક્ઝામ્પલ, અવર પ્યુન ખાલી જગ્યા અવર સ્કૂલ ડેઇલી, કૌંસમાં આપેલું છે ટુ ઓપન. જુઓ મિત્રો, સમયસૂચક શબ્દ તરીકે અહીંયા ડેઇલી આપેલું છે, વાક્યની શરૂઆતમાં છે અવર પ્યુન, એટલે આન્સરની અંદર અહીંયા અવર પ્યુન હીની અંદર આવે કરતા તરીકે, એટલે અહીંયા ઓપન છે એને એસ લાગશે ઓપન. આગળનું વાક્ય, આઈ ખાલી જગ્યા મિલ્ક એવરી મોર્નિંગ, સબ્જેક્ટ તરીકે આઈ છે અને એવરી મોર્નિંગ અને કૌંસમાં આપ્યું છે ટુ ડ્રિંક, એટલે આઈની સાથે ક્રિયાપદનું મૂળરૂપ એટલે જવાબ બનશે ડ્રિંક. વી
ખાલી જગ્યા અપ એટ 6 o'clock એવરી ડે ઇન ધ મોર્નિંગ. હવે સબ્જેક્ટ તરીકે અહીંયા વી આપેલો છે, કૌંસમાં ટુ ગેટ છે, એટલે વીની સાથે મૂળ ક્રિયાપદ ગેટ મૂકાશે. ત્યાર પછી ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ, હવે સબ્જેક્ટ તરીકે અહીંયા ધ સન એટલે ઈટની અંદર ક્રિયાપદને તમારે એસ કે યસ લગાડવો પડશે, પણ ક્રિયાપદની અંદર રાઈઝ RISE આપેલું છે એટલે રાઈઝીસ. પછીનું ઉદાહરણ અહીંયા 2 and 2 ખાલી જગ્યા 4, અહીંયા ધ્યાન આપજો બંને જે છેલ્લા સેન્ટેન્સ છે 6 નંબર અને 7 નંબર, 6 નંબર એ સનાતન સત્ય જે છે અને 7 નંબર એ ગણિતનો નિયમ થશે. 2 and 2 makes 4, MAKES એનો આન્સર બનશે. ત્યાર પછી ધ અર્થ ખાલી જગ્યા રાઉન્ડ ધ સન, હવે સબ્જેક્ટ તરીકે અહીંયા ધ અર્થ આપેલું છે તો તમારે મૂવ જે આપેલું છે એને એસ લગાડવો પડશે, જે જવાબ બનશે મૂવ્સ. ત્યાર પછીનું સેન્ટેન્સ ગ્રાન્ડ મધર ખાલી જગ્યા અ સ્ટોરી એવરી નાઇટ, હવે સબ્જેક્ટ તરીકે અહીંયા ગ્રાન્ડ મધર એટલે સીની અંદર આવે, તો સી કરતા તરીકે હોય એટલે ક્રિયાપદને એસ કે યસ લાગે, પણ અહીંયા ડબલ એરા આપેલા છે એટલે માત્ર ટેલ્સ થશે. ત્યાર પછીનું વાક્ય વી ઓફન ખાલી જગ્યા ટીવી સિરિયલ્સ, હવે તમે જુઓ સમયસૂચક શબ્દ તરીકે અહીંયા ઓફન આપેલું છે અને સબ્જેક્ટ તરીકે વી આપેલો છે, એટલે માત્ર જે જવાબ લખશો એમાં મૂળ ક્રિયાપદ આવશે વોચ. તો આ રીતે સાદા વર્તમાન કાળના એફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે હકાર વાક્ય બનશે. ત્યાર પછી નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એની આપણે એક્સરસાઇઝ જોઈએ. પહેલું એક્ઝામ્પલ વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એવરી ડે, કૌંસમાં આપેલું છે 2 for. હવે પહેલી બાબત સમજી લઈએ કે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આઈ વી યુ અને ડે હોય તો એની સાથે તમારે ડુનો ઉપયોગ કરવાનો છે, અને હી સી ઇટ હોય તો તમારે ડસનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા વી આપેલું છે વાક્યની શરૂઆતમાં કરતા તરીકે, એટલે એમાં આવશે ડૂ, અને એની સાથે આવનારું ક્રિયાપદ એ હંમેશા મૂળ ક્રિયાપદ એટલે કે ક્વોરલ એમને. આગળનું સેન્ટેન્સ સી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ડેઇલી, હવે સબ્જેક્ટ તરીકે તમે જુઓ કે સી આપેલું છે, અને મેં હમણાં જે કહ્યું એ પ્રમાણે હી સી ઇટ હોય તો એની સાથે ડઝ અને આવનારું જે ક્રિયાપદ છે એ મૂળ ક્રિયા. આગળ જોઈએ વી નોટ ખાલી જગ્યા અવર હોમવર્ક એવરી ડે, હવે સમયસૂચક શબ્દ તરીકે અહીંયા એવરી ડે આપેલું છે, સબ્જેક્ટ તરીકે એટલે કે વાક્યના કર્તા તરીકે વી આપેલું છે તો એની સાથે તમારે ડુ મૂકાશે અને જે ક્રિયાપદ છે એ મૂળ ક્રિયાપદ આવશે. વી ડુ નોટ કમ્પ્લીટ અવર હોમવર્ક એવરી ડે. ત્યાર પછી ધ ચાઇલ્ડ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એવરી નાઇટ, એ કૌંસમાં આપેલું છે ક્રાય, હવે ધ ચાઇલ્ડ આપેલું છે એટલે એની સાથે તમે જવાબની અંદર ડઝ મૂકાશે, જો અહીંયા ચિલ્ડ્રન હોત તો ડુ નોટ આવત, એની સાથે આવનારું મૂળ ક્રિયાપદ એટલે કે ક્રાય મુકાય છે. આગળનું સેન્ટેન્સ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા અ ન્યૂ શર્ટ ડેઇલી, હવે જુઓ વાક્યની શરૂઆતમાં અહીંયા તમે જુઓ કર્તા તરીકે જ્યારે યુ આપેલો છે એટલે સબ્જેક્ટ તરીકે અહીંયા ડુ મૂકાશે, પણ એની સાથે આવનારું જે ક્રિયાપદ છે એ મૂળ ક્રિયાપદ વિયર મૂકાશે. ત્યાર પછી ખાલી જગ્યા સી ખાલી જગ્યા આ ન્યૂ બાય ટુડે, કૌંસમાં આપેલું છે 2 by. હવે જુઓ સબ્જેક્ટ તરીકે જ્યારે સી આપેલું હોય ત્યારે વાક્યની શરૂઆતમાં અહીંયા ડઝ મૂકાશે, એની સાથે આવનારું જે ક્રિયાપદ છે એ બાય, ડઝ સી બાય અ ન્યૂ બાઇક ટુડે. ત્યાર પછીનું જે સેન્ટેન્સ છે ખાલી જગ્યા યુ ખાલી જગ્યા મેથ્સ ડેઇલી, કૌંસમાં આપેલું છે 2 teach, તો સબ્જેક્ટ તરીકે જ્યારે યુ આપેલું હોય એટલે વાક્યની શરૂઆતમાં અહીંયા ડુ મૂકાશે અને એની સાથે આવનારું જે ક્રિયાપદ છે એ મૂળ ક્રિયાપદ એટલે કે ટીચ મૂકાશે. ત્યાર પછીનું જે સેન્ટેન્સ છે ખાલી જગ્યા હી
ઓલવેઝ ખાલી જગ્યા ફૂટબોલ હવે કૌંસમાં આપેલું છે ટુ પ્લે. હવે ખાસ ધ્યાનમાં રાખવા જેવી જે બાબત છે કે સબ્જેક્ટ તરીકે અહીંયા હી આપેલું છે અને સમયસૂચક શબ્દ તરીકે જ્યારે ઓલવેઝ આપેલું છે એટલે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હી છે એટલે અહીંયા ડઝ આવશે અને એની સાથે આવનારું જે ક્રિયાપદ છે એ મૂળ ક્રિયાપદ એટલે કે પ્લે મુકાય છે. તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ખાસ અગત્યની જે બાબત છે કે સાદા વર્તમાનકાળના ઉપયોગો એના ઓળખના શબ્દો ત્યાર પછી એની શોર્ટકટ કી ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવાના નિયમો અને ત્યાર પછી એની જુદી જુદી જે વાક્યરચના છે એટલે કે હકાર વાક્ય નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યની વાક્યરચનાઓ તમારે યાદ રાખશો તો તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સરળતાથી આવડી જશે. થેન્ક યુ.